જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈએસ ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે હું વિશાલ મહેતા આજે તમને અંગ્રેજી વિષય ગ્રામરની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ શીખવાડીશ આગળના લેક્ચરની અંદર તમે વિદ્યાર્થીઓ રેગ્યુલર સાદો વર્તમાન કાળ એટલે કે સાદો સિમ્પલ ફ્યુચર ટેન્સ અને સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ ટેન્સ આ બંને કાળ તમે શીખી ગયા છો હવે આપણે આજે સાદો ભવિષ્યકાળ એટલે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ શીખશું સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્ય ભવિષ્ય વપરાય તો ભવિષ્યમાં થનારી ક્રિયા દર્શાવવા માટે ભવિષ્ય આપણે આગળના જે બે કાર્ડ સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ જોયા તેના કમ્પેરિઝનની અંદર આ કાર્ડ ખૂબ જ સરળ છે કારણ કે તેની અંદર માત્ર ટોબીના બે રૂપ એટલે સેલ અને

તે દર્શાવવા માટે તેના કીવર્ડ્સ અગત્યના હોય છે કે જે કીવર્ડ્સ દ્વારા આપણે કાળને ઓળખી શકીએ તેના માટે ટુમોરો આવતીકાલે અને નેક્સ્ટ કરી અને એની સાથે કોઈ શબ્દ જોડાયેલો હોય જેમ કે નેક્સ્ટ મંથ નેક્સ્ટ યર નેક્સ્ટ વીક આવા નેક્સ્ટવાળા શબ્દથી તે વાક્ય છે તે સાદા ભવિષ્ય ઈફ વાળી વાક્ય રચના વિશે શીખાતા કે જેની અંદર ઈફ વાળી વાક્ય રચનામાં બે ભાગ પડે છે જો અને તો વાળી એમાં ઈફ વાળું વાક્ય છે તે સાદા વર્તમાન કાળમાં આવે છે અને ઇફ સિવાયનું બીજું જે વાક્ય જેને આપણે ગુજરાતીમાં ગૌણ વાક્ય કહીએ તે વાક્યની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ આવે છે વિદ્યાર્થીઓ તમે એસ સી આઈ એસ ઓનલાઈન ગુરુકુળ દ્વારા ચાલતી ચેનલને નિયમિત જોતા હશો લાઈક આપતા હશો શેર કરતા હશો સબસ્ક્રાઇબ કરતા હૈશો જો ન કર્યું હોય તો આ વિડીયો જોવાની સાથે સાથે વિડીયોને તમે લાઈક કરી શકો શેર કરી શકો સબસ્ક્રાઈબ કરી શકો જેથી કરીને એસ દ્વારા મૂકવામાં આવતા અપલોડ કરવામાં આવતા દરેક વિડીયો સૌપ્રથમ તમારા સુધી અમે પહોંચાડી શકીએ

વિદ્યાર્થીઓ ખાસ જોજો અહીંયા મૂળ ક્રિયાપદ જ આવશે સાદા વર્તમાનકાળમાં આપણે ક્યાંક એસ લગાડતા સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળ કરતા જ્યારે સાદા ભવિષ્યકાળમાં કોઈ પ્રકારનો ચેન્જ કરવાનો નથી જે ક્રિયાપદ હોય તે જ ક્રિયાપદ સેલ વિલ પછી મૂકી દેવાનું બીજું ઉદાહરણ જોઈ આઈ સેલ બાય અ ન્યુ બાઈક નેક્સ્ટ વીક આની અંદર નેક્સ્ટ વીક શબ્દ છે તેના દ્વારા આપણને ખબર પડે છે કે આ વાક્ય સાદા ભવિષ્યકાળમાં છે અહીંયા મેં આઈ સાથે સેલ નો ઉપયોગ કરેલો છે આને બદલે તમે વિલ શબ્દ પણ વાપરી શકો કેમ કે આગળ મેં જણાવેલું છે તેમ સેલ શબ્દ છે તેના બદલે વિલ શબ્દ આજે વધુ પ્રચલિત છે ત્યાર પછી આપણે આગળ વધતા નકાર વાક્ય તરફ જઈએ નેગેટિવ સેન્ટેન્સ

પ્રશ્નાર્થ વાક્યની અંદર સેલ વિલ પછી કરતા પછી મૂળ ક્રિયાપદ પછી કર્મ પછી અન્ય શબ્દોને છેલ્લે ક્વેશ્ચન માર્ક વિલ યુ ગો ટુ બરોડા વિથયોર પેરેન્ટ્સ અહીંયા વિલ શરૂઆતમાં છે ગો મૂળ ક્રિયાપદ આવ્યું છે બાકીની વાક્ય રચના છે તે તમે બંને કાળમાં સારી રીતે સમજી ચૂક્યા છો બીજું ઉદાહરણ જોઈ વિલ કામીની વેર અ ન્યુ ડ્રેસ ઓન દિવાળી અહીંયા ઓન દિવાળીનો મતલબ થશે આવતી દિવાળીએ વિલ શબ્દ છે તેનાથી આ વાક્ય સાદા ભવિષ્ય કાળમાં છે આવું દર્શાવે છે હકાર નકાર અને પ્રશ્નાર્થ પછી ખાસ આ કાળ માટે વિશેષ પ્રકારે જે ઉપયોગમાં આવે છે તે એટલે કે ઈફ વાળી વાક્ય છે તેની અંદર ઈફ ની સાથે ગૌણ વાક્યમાં વપરાય છે ઇફ સાદો વર્તમાન કાળ આવશે પણ તેની સાથે જેને આપણે તો વાળું વાક્ય કહીએ જેને આપણે વ્યાકરણની ભાષામાં ગૌણ વાક્ય કહીએ તો તેની અંદર આવશે અહીંયા જોજો શીતલ ગેટ્સ ગુડ માર્ક્સ જો શીતલ સારા માર્ક મેળવશે સી વિલ ગેટ એડમિશન અહીંયા વિદ્યાર્થી મિત્રો વિલ ગેટ લખેલું છે અહીંયા ગેટ્સ લખેલું છે એટલે તો વાળું જે વાક્ય છે તેની અંદર સાદો ભવિષ્ય સાદો ભવિષ્યકાળ લાગતો નથી પરંતુ તે સાદો ભવિષ્યકાળ છે ટુ બી ગોઈંગ ટુ ઇક્વલ ટુ વિલ અહીંયા મેં ઇક્વલ ટુ કરેલું છે ખાસ જોજો ટુ બી ગોઈંગ ટુ ઇક્વલ ટુ વ્હીલ એટલે કે ટુ બી ગોઈંગ ટુ છે તે વ્હીલ ના સ્થાને આવે આપણે લોકો ગોઈંગ ટુ શબ્દ આવે એટલે તરત આપણા મગજમાં ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ આવે પણ ચાલુ ભૂતકાળ કે ચાલુ વર્તમાન કાળ વગર પણ ટુ બી ગોઈંગ ટુ ભવિષ્યકાળમાં આવે અહીંયા ધ્યાન આપજો ટુ બી ગોઈંગ ટુ છે એના પછી જો સ્થળ આવે જેમ કે તમે વેકેશન પડે અને ઘરે જતા હોય ત્યારે તમે શું કહો આઈ એમ ગોઈંગ ટુ માય વિલેજ તો ગોઈંગ ટુ પછી તમે સ્થળ દર્શાવ્યું માય વિલેજ સવારે વાગે તમને કોઈ એમ પૂછે કે ક્યાં જાવ છો તો તમે ગોઈંગ ટુ માય સ્કૂલ તો ત્યાં માય સ્કૂલ છે તે સ્થળ છે ટુ બી ગોઈંગ ટુ પછી જો સ્થળ આવે તો તે ચાલુ વર્તમાન કાળ અથવા ચાલુ ભૂતકાળ આવે પરંતુ ટુ બી ગોઈંગ ટુ પછી જો મૂળ ક્રિયાપદ આવે તો તે ભવિષ્ય ઉદાહરણમાં વ્યવસ્થિત રીતે તમે સમજી શકશો જેમ કે શીખવીશ પણ આ વ્હીલની જગ્યાએ મારે ટુ બી ગોઈંગ ટુ વાપરવું હોય તો ટુ બી નું રૂપ એટલે એમ આઈ એમ ગોઈંગ ટુ ટીચ મેથ્સ વિદ્યાર્થી મિત્રો આ વાક્ય ચાલુ વર્તમાન કાળમાં નથી સાદા ભવિષ્ય કાળમાં છે આઈ એમ ગોઈંગ ટુ ટીચ અહીંયા ધ્યાન આપજો ગોઈંગ ટુ પછી વી વન છે એટલે તે વિલ સાદો ભવિષ્ય કાળ દર્શાવે છે બીજું વાક્ય જોઈ શિવમ વિલ નોટ ડ્રિંક ટી નેક્સ્ટ મોર્નિંગ શિવમ આવતીકાલે સવારે ચા પીશે નહીં અહીંયા મેં વિલ શબ્દનો ઉપયોગ કરેલો છે પરંતુ આ જ વાક્ય ટુ બી ગોઈંગ ટુ ના ઉપયોગમાં લઈએ તો શિવમ ઇઝ નોટ ગોઈંગ ટુ ડ્રિંક ટી નેક્સ્ટ મોર્નિંગ વાક્ય છે તે સાદા ભવિષ્ય આપજો વિલ શબ્દ છે તેનાથી પ્રશ્ન વાક્ય બની ગયું પણ ટુ બી ગોઈંગ ટુ નો ઉપયોગ કરતી વખતે ટુ બી નું રૂપ છે તે જ માત્ર વાક્યની શરૂઆતમાં આવશે पटेल गीव यू मनी तो जो विद्यार्थियों इज मिस्टर पटेल going टू give यू मनी इज खास जो जो आया में शिवम इज एम इज इज मिस्टर पटेल गोइंग टू गिव यू મની તો અહીંયા ગોઈંગ ટુ છે છતાં પણ તે ચાલુ નથી શું કામ કારણ કે ગોઈંગ ટુ પછી વી વન નું રૂપ છે અહીંયા પણ ગોઈંગ ટુ પછી વી વન નું રૂપ આવેલું છે તેથી આ વાક્યો છે તે સાદા ભવિષ્યકાળના છે વિદ્યાર્થીઓ સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળની જેમ જ સારી રીતે તમે સાદો સાદો આજે ફરીથી એકવાર જોઈ લઈએ કે છે તે ક્યારે વપરાય તો ભવિષ્યમાં થનારી ક્રિયા દર્શાવવા ટુબી ના રૂપ ક્યાં વપરાય તો શેલ અથવા વ્હીલ પણ પ્રવર્તમાન સમયમાં વ્હીલ શબ્દનો ઉપયોગ વધારે પ્રચલિત છે ટુમોરોક્ય વાક્યમાં સાદો ભવિષ્ય વાક્ય રચના ની અંદર પણ હકાર વાક્યમાં ખાલી એટલું જ યાદ રાખજો કે સેલ વિલ પ્લસ વિવન આજ વાક્યને નકાર કરવું હોય તો વિલ પ્લસ નોટ પ્લસ વિવન પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો વાક્યની શરૂઆતમાં વિલ લઈ લેવાનું અને એની સાથે વિવન ખાસ મેન પાર્ટ એ છે કે ઈફ વાળા વાક્યની અંદર વ્હીલ આવે છે અને મોસ્ટ આઈએમપી ચેપ્ટર મોસ્ટ આઈએમપી ટોપિક આ ફ્યુચર ટેન્સ કહી શકાય કે ટુ બી ગોઈંગ ટુ ઇક્વલ ટુ વિલ આઈ વિલ તો વિલ ની જગ્યાએ એમ ગોઈંગ ટુ આવ્યું શિવમ વિલ તો શિવમ ની સાથે ઇઝ નોટ ગોઈંગ ટુ આવ્યું વિલ મિસ્ટર પટેલ તો ઇઝ મિસ્ટર પટેલ ગોઈંગ ટુ આવ્યું તો આ રીતે સાદો ભવિષ્યકાળ છે તે ભવિષ્યમાં થનારી ક્રિયા દર્શાવવા માટે આપણે ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ ગુજરાતની અંદર ખૂબ જ સારામાં સારી રીતે ઇંગ્લિશની અંદર આપણે આ ગુજરાતી ભાષામાં ટેન્સ શીખા છે ગુજરાતના સારા એવા એક્સપર્ટ શિક્ષકો દ્વારા એસસીઆઈએસ ગુરુકુળના માધ્યમથી આવી જ રીતના વિડીયો સતત ને સતત અપલોડ કરવામાં આવશે સાથે સાથે આ ચેનલ સાથે જો તમે સતત જોડાયેલા રહેશો તો દસમા ધોરણના દરેક વિષયના દરેક ચેપ્ટરના દરેક ટોપિક અને દરેક મુદ્દા ઉપર વિસ્તૃત રીતે તમે જે સમજી શકો એ રીતે છણાવટ કરવામાં આવશે અને દસમા ધોરણના દરેક વિષયનું ખૂબ જ સારામાં સારું એક્સપર્ટ ટીચર દ્વારા તમને દસમાનું રિઝલ્ટ સારું મળશે તમે લોકોએ આ વિડીયો સારી રીતે જોયો સેમજો જરૂરી શબ્દો નોટડાઉન પણ કર્યા હશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો તમે તમારા મિત્રો સાથે શેર કરો તમારા આજુબાજુના મિત્રોને શેર કર્યા પછી સબસ્ક્રાઈબ કરાવો આ વિડીયોને તમે ગમ્યો હશે તો તમે તેની સાથે લાઈક કરો અને વધુમાં વધુ આ વિડીયો છે તે જાણી અને તમે લોકો તમારું નોલેજ વધારો સાથે સાથે તમારા મિત્રોનું નોલેજ પણ વધારી શકો છો જય સ્વામિનારાયણ